ચલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે ધોરણ ચાર વિષય ગણિત ગમત પાઠ નંબર બારમો કેટલું ભારે અને કેટલું હલકું તો આજે આપણે નવા પાઠની શરૂઆત કરીશું તો સૌ પ્રથમ આપણે સમજી લઈએ કે પાઠમાં કેટલું ભારે અને કેટલું હલકું એટલે શું તો આપણે આ શબ્દ ક્યાં સાંભળ્યો છે કે કેટલું ભારે જ્યારે આપણે શાકભાજી લેવા જઈએ ત્યારે આપણે ક્યારેક કહી શકીએ છીએ કે આ તો વધારે ભારે છે એટલે વધારે છે અને કેટલું હલકું ક્યારેક આપણે એવી વસ્તુ હોય કે જે આપણે હલકી હોય જેમ કે રૂને ઉપાડવું હલકું હોય અમુક વસ્તુ છે તો એ ભારે હોય અને અમુક વસ્તુ હલકી હોય જેમ કે આપણી પાસે ઘઉંનો કોથરો છે તો એ આપણે ઉપાડવામાં આપણે ભારે પડતો હોય એવી જ રીતે આપણે ઘરે નાની નાની વસ્તુઓ જે છે વાસણને એને આપણે ઉપાડવામાં હલકા હોય છે તો કયું વસ્તુ બેમાં માં તમે કમ્પેરિઝન કરો તો કયું વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકું છે તમારી સામે કોઈ પણ બે વસ્તુ મૂકવામાં આવે કંપાસ બોક્સ પેન્સિલ હવે તમે કહો આ બે બનાથી કઈ ભારે વસ્તુ હશે ને કઈ હલકી વસ્તુ હશે તો કંપાસ બોક્સ છે એ ભારે હશે જ્યારે પેન્સિલ છે એ હલકી હશે તો આવી રીતે આપણી ઘરે જ્યારે ફ્રીજ અને તપેલી તો તમે જુઓ તપેલી છે એ હલકી હોય છે અને ફ્રીજ હોય છે એ વજનદાર હોય છે એટલે કે ભારે હોય છે તો આવી રીતે જ્યારે તમારી સામે બે બે વસ્તુ મૂકવામાં આવે ત્યારે આપણે કહી શકીએ ભારે છે કઈ વસ્તુ હલકી છે એવી જ રીતે તમે શાકભાજીની દુકાને જ્યારે શાક લેવા જાઓ તો એક બાજુ એ ત્રાજવું જે ઉપયોગ કરે છે એમાં એક બાજુ એક કિલોગ્રામનો મૂકે છે અને બીજી બાજુ એ શાકભાજી મૂકે છે તો જ્યારે ઓછી શાકભાજી હોય છે તો આપણે તરત ખબર પડી જાય છે કે આ તો થોડીક ઓછી છે તો વરી એમાં નાખવી પડે છે એવી રીતે આપણે બેની કમ્પેરિઝન પણ કરતા હોઈએ કે બંને સમતોલ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો એ ત્રાજવું તો આવી રીતે આ હલકું અને ભારે વસ્તુ જે છે આપણે કેવી રીતે ખબર પડે તો એના માટે આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણે ત્રાજવાનો ઉપયોગ કરીએ છીએ ઇલેક્ટ્રિક કાંટાનો ઉપયોગ કરીએ છીએ આ સિવાય તો આ સિવાય તમે પાસે જે મોટા મોટા યાર્ડમાં જોખણીઓ હોય છે એ જોખણીયાનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ તો આવી રીતે આપણે હલકું અને ભારે માપવા માટે આવી રીતેના એકમોનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આજે આપણે પાઠની શરૂઆત કરીશું કેટલું ભારે અને કેટલું હલકું ચાલો સૌપ્રથમ અહીં તમને કહેવામાં આવ્યું છે કે હેત અને મનુ ઘર બદલી રહ્યા હતા તેમણે તેમની દરેક વસ્તુ ઘોડાગાડીમાં ભરી તેમાં ઘણી વસ્તુઓ હતી જેમ કે પાણીની ટાંકી ઘઉંના પાંચ કોથળા ત્રણ ટેબલ એક કબાટ ચાર ખૂણચીઓ બે ગાદલા ચોખાના ત્રણ કોથડા એક વાસની નિસરણી માટલા અને તવા હવે તો હવે જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં શું થયું આ બધી વસ્તુ એને ઘોડાગાડીમાં નાખ્યું તો ખરી પણ ઘોડો જ્યારે આગળ જવા માટે તૈયાર થયો તો ઘોડો આગળ ચાલી શક્યો નહીં કેમ તો કે આ બધી વસ્તુ બહુ વજનદાર થઈ ગઈ હતી ઘોડાગાડી એટલું ખમી શકે એમ ન હતી એનાથી એ વધારે થઈ ગઈ હતી તો ઘોડો આગળ ખસ્યો નહીં તેઓને તો નવા લાગી આમ કેમ તેમના પિતાએ કહ્યું આ ઘોડો નાદુસ્ત છે અને તે સાતસો કીગ્રાથી વધારે ભાર ખર્ચી શકે તેમ નથી ઓહ તેમણે પૂછ્યું પણ આ સામાનનું વસ્તુનું વજન કેટલું હશે ચાલો ઘોડો છે એ સાતસો ગ્રામથી સાતસો કીગ્રાથી વધુ વજન ખર્ચી શકે તેમ નથી પરંતુ આ સામાન એટલો બધો વધી ગયો હતો એનું વજન વધી ગયું હતું જેથી ઘોડો ખેંચી શકે તેમ ન હતો તો હવે એના પિતાને થયું કે આપણે એ વજનનો

ન થાય તો કઈ વસ્તુ એને કાઢી નાખવી જોઈએ તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે એને વસ્તુ કઈ કઈ ભરી હતી તો અહીં તમે જુઓ પાણીની ટાંકી ઘઉંના પાંચ કોથળા ત્રણ ટેબલ એક કબાટ ચાર ખૂંચી બે ગાદલા અને ચોખાના ત્રણ કોથળા એક વાંસની નિસરણી માતલા અને તવા અને હવે અહીં ભરેલી વસ્તુઓ ચલો ઘઉંનો એક કોથળાનો વજન સો કિગ્રા ચોખાનો એક કોથળાનો વજન પાત્રીસ કિગ્રા પાણીની ટાંકીનો વજન પચાસ કીગરા કબાટનો વજન સિત્તેર કિગ્રા એક ટેબલનો વજન દસ કિગ્રા એક ખૂણજીનો વજન પાંચ કીગરા એક ગાદલાનો વજન વીસ કિગ્રા વાંસની નિસરણીનો વજન દસ કીગરા અને માટલા અને તવાનો વજન દસ કીગરા તો આવી રીતે વસ્તુનો અહીં તમને વજન આપેલો છે તો હવે તમે જુઓ સૌથી વધારે વજન કેનો છે તો ઘઉંનો કોથળો એક કોથળાનો વજન સો કીગરા હોય તો અહીં તમને ઘઉંના કેટલા કોથળા આપ્યા હતા તો પાંચ કોથળા તો પાંચ કોથળાનો વજન કેટલો થયો તો પાંચસો કીગરા થાય એવી જ રીતે જો ચોખાનો એક કોથળાનો પાંત્રીસ કીગરા અને અહીં ચોખાના ત્રણ કીગરા આપ્યા છે તો એ પણ વધી જાય એવી જ રીતે પાણીની ટાંકી એ તો એક જ છે પછી કબાટ અહીં એક જ કબાટ છે અને એક જ કબાટનો વજન આપેલો છે એટલે કેટલો થયો સિતેર કીગરા હવે એક ટેબલનો વજન દસ કીગરા અને અહીં ત્રણ ટેબલ આપ્યા છે તો એનો વજન થશે ત્રીસ ત્રીસ કીગરા ચાલો એવી જ રીતે એક ખૂણસીનો પાંચ કીગરા પણ અહીં ખૂણચી કેટલી આપવામાં આવેલી છે જુઓ જોઈએ ચાર ખૂણચી આપેલી છે તો પાંચ ચોકને વીસ કીગરા ચાલો એક ગાદલું વાંસની નિસરણી અને માટલા અને તવા તો હવે એને સાતસો કીગરાથી વધી જાય છે તો એને કઈ વસ્તુ કાઢવી પડશે તો સૌથી વધારે આપણે જોઈ શકીએ છીએ કે ઘઉંનો એક કોથળાનો સો કીગરા છે તો એવા પાંચ કોથળા હોય તો એનો વજન એને પાંચસો કીગરા થઈ જાય છે તો એ ઘઉંના કોથળા છે એ કાઢી નાખે એટલે એ આરામથી બધી વસ્તુઓ આરામથી એ ઘોડાગાડીમાં સમાઈ જશે અને બધી વસ્તુનો સાતસો કીગરાથી ઓછો વજન થઈ જશે એટલે બધી વસ્તુ લઈ અને ઘોડાગાડી ચાલતી થશે ચાલો હવે ગાડામાં ભરેલ વસ્તુઓમાં કેટલીક વસ્તુ કદમાં મોટી અને ભારે પણ છે આ ભારે અને મોટા કદની વસ્તુઓનો વજન નક્કી કરવા આપણને મોટું ત્રાજવું જોઈએ પરંતુ હેત અને મનુ તેમના પોતાના ત્રાજવું બનાવવા ઈચ્છતા હતા તેમણે કેટલીક વસ્તુઓ ભેગી કરી જેમ કે એક લાકડી બે ઢાંકણા એક જાડો દોરો તેમણે આ રીતે ત્રાજવું બનાવ્યું ચલો અહીં જોવો હવે અહીં આપણે સમજીએ કે કેટલીક વસ્તુ એવી છે કે વજનમાં વધારે ભારે છે અને કેટલીક વસ્તુ એવી છે કે વજનમાં હલકી છે તો એને આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ વસ્તુ વજનમાં ભારે છે કે હલકી છે તો એના માટે એ લોકો શું કરે છે તો એ બંને છે એ ત્રાજવું બનાવવાનું નક્કી કરે છે કે ત્રાજવું આપણે બનાવી નાખીએ અને પછી એમાં તમે વસ્તુઓ કેવી રીતે ગોઠવી અને આપણે નક્કી કરી શકીએ કે કઈ વસ્તુ ભારે હશે અને કઈ વસ્તુ હલકી હશે એટલે હેત અને મનુ છે એ ત્રાજવું બનાવવાનું નક્કી કરે છે તો એ તેઓએ આવી રીતનું ત્રાજવું બનાવ્યું ચાલો એના માટે એને કઈ કઈ વસ્તુઓ લીધી તો કે એક લાકડી બે ઢાંકણા એક જાડો દોરો અને આવું બધું સરસ મજાનું લીધું અને પછી એને ત્રાજવું બનાવ્યું સૌથી પહેલાં એને ઉપર લાકડી રાખી પછી બે ડીશ હતી એમાં એને દોરા બાંધી દીધા દોરા સરસ જાડા મજાના દોરા હોય દોરી અથવા તો દોરી લઈ શકો તમે જે આપણે કપડાં સુકવતા હોય એની દોરી છે એનો પણ ઉપયોગ કરી શકીએ તો એ દોરી આપણે ત્રણ ત્રણ પંખાના ત્રણ પાખિયા હોય એવી રીતે ત્રણ બખા કરી અને એમાં આપણે દોરી બાંધી દેવાની એટલે ત્રાજવું સરસ મજાનું બંધાઈ જાય આવી રીતે ડીશ હોય એમાં આપણે આમ ત્રણ વિંધા કરી અને અહીંયા આપણે આમ દોરીથી બાંધી દેવાની ત્રણેયને અને પછી ત્રણેયને જોઈન્ટ કરી અને લાકડી સાથે જોડી દેવાની એવી રીતે તમારે ત્રાજવું કરી શકો ચાલો આવી રીતે તમે વજન જોખવા માટે ત્રાજવાનો ઉપયોગ કરવાનો છે ઘરે વિદ્યાર્થી મિત્રો તમારે એક પ્રવૃત્તિ કરવાની છે જેમાં તમારે ત્રાજવું બનાવવાનું છે નકામી ઘરે પ્લાસ્ટિકની ડીશ હોય કે નકામી થાળી હોય વાટકા છે આ સિવાય ઢાંકણા કોઈ પણ તમે પ્લાસ્ટિકના ડબ્બા છે એના ઢાંકણા હોય મોટા એ તો એ ઢાંકણા હોય તો ઢાંકણા અથવા તો મજબૂત ખોખું હોય એનું તળિયું હોય તો તળિયું ગોળ સરસ મજાનું કટિંગ કરી અને એ તળિયું એનો તમે નીચે ઉપયોગ કરી શકો અને એ સિવાય તમારે દોરી તમારે જે તમારી ઘરે દોરી અથવા તો જાડો દોરો હોય એને તમે ત્રણ ખૂણે બાંધી દેવાની અને સૌથી ઉપર લાકડી છે એની હાયરે જોઈન્ટ કરી દેવાનું અને એવી રીતે તમારે ત્રાજવું બનાવવાનું છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ હોમવર્કમાં આવું સરસ મજાનું ત્રાજવું બનાવી અને ફોટો પાડીને મોકલવાનો રહેશે તો હવે તમે પણ તમારું પોતાનું ત્રાજવું બનાવો તમે કેવી રીતે બનાવ્યું છે તે નીચે લખો અહીં તમારે લખવાનું કે તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો જેમ કે અહીં એ મનુએ એક લાકડી લીધી બે ઢાંકણા લીધા જાડો દોરો લીધો અને એવી રીતે એને ત્રાજવું બનાવતા ગયા તો તમે પણ અહીં ત્રાજવું કેવી રીતે બનાવશો તો એનું અહીં તમારે વિગતવાર લખવાનું કે કઈ વસ્તુનો ઉપયોગ કર્યો કઈ રીતે બનાવ્યું અને નીચે અહીં તમારે એનું ચિત્ર દોરવાનું કે કેવી રીતનું તમારી પાસે ત્રાજવું બન્યું જો ખોખાનામાંથી બનાવ્યું હોય તો ખોખાનું એવી રીતે દોરવાનું જો તમે પ્લાસ્ટિકના ઢાંકણામાંથી બનાવ્યું હોય તો એવી રીતે લખવાનું પ્લાસ્ટિકની ડિશમાંથી બનાવ્યું હોય તો એવી રીતે લખવાનું કોઈ સ્ટીલની ડિશમાંથી બનાવ્યું હોય તો એવી રીતે લખી અને દોરવાનું તો અહીં તમે ઘરે જે ત્રાજવું હોમવર્કમાં બનાવો એ અહીં લખવાનું અને દોરવાનું છે હવે અહીં પ્રવૃત્તિ હવે જે તમે ત્રાજવું બનાવ્યું છે એનો હવે તમારે ઉપયોગ કરવાનો મનુ અને હેતે પેન્સિલની એક ભૂમિતિની પેટી ત્રાજવામાં બે પલ્લામાં મૂકી કયું પલ્લું નીચે જશે કેમ એ દર્શાવતું તમારે ચિત્ર દોરવાનું ચાલો પેન્સિલ અને પેટી હોય આપણી ભૂમિતિની પેટી એટલે કે કંપાસની જે પેટી હોય એટલે પેન્સિલ અને પેટી એટલે કે કંપાસ બોક્સ એ બંને હોય તો એ બંનેમાંથી ભારે કઈ વસ્તુ હોય તો કંપાસ બોક્સ જ ભારે હોય તો હવે તમે ત્રાજવું હોય એમાં તમે એકમાં પેન્સિલ મૂકો અને એકમાં તમે કંપાસ બોક્સ મૂકો તો બંનેમાંથી ભારે કયું થાશે તો તમે અંદાજિત કહી શકો કે બંનેમાંથી ભારે કયું થાશે વિચારો જોઈને પેન્સિલ ભારે છે કંપાસ બોક્સ ભારે છે તો પેન્સિલ છે એ હલકી છે તો એનું પલ્લું ઉપર લેશે જ્યારે કંપાસ બોક્સ છે એ વજનમાં ભારે હોય તો એનું પલ્લું નીચે ઝૂકશે તો આવી રીતનું ચિત્ર તમારી પાસે થશે તો તમારે અહીં એનું ચિત્ર દર્શાવતું ચિત્ર દોરવાનું છે કે કઈ વસ્તુઓનું પલ્લું વધારે નીચે નમશે તો જેમાં કંપાસ બોક્સની પેટી છે એ પલ્લું નીચે નમશે તો એવું ચિત્ર તમારે અહીં મેં દર્શાવ્યું એવું તમારે અહીં દોરી શકો તમે જોઈ જ શકો છો કે કંપાસ અને પેન્સિલમાં કંપાસ બોક્સ ભારે છે એટલે એનું પલ્લું નીચે ઝૂકે છે હવે તમે વિચારો શું ભારે છે અલગ અલગ વસ્તુઓની જોડ બનાવો અને ત્રાજવાનો ઉપયોગ કરીને નક્કી કરો કે કઈ વસ્તુ ભારે છે પહેલાં અનુમાન કરો કે કઈ વસ્તુ પલ્લામાં નીચે જ લઈ જશે તે વસ્તુ આપણે ભારે કહી શકીએ અને પછી તમે તે ત્રાજવામાં વસ્તુને મૂકો ચલો હવે તમે જે ત્રાજવું બનાવ્યું હોય એમાં ઘરે તમારે અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરી અને જોવાનું કે કઈ વસ્તુઓ નીચે નમે છે એ વસ્તુ ભારે છે બીજાના કમ્પેરિઝનમાં એ વસ્તુ તમે એને ભારે કહી શકો આવી રીતે ઘરેથી તમારે બે બે વસ્તુઓનો ઉપયોગ કરવાનો અને જોવાનું કે કઈ વસ્તુ ભારે છે કઈ વસ્તુ છે પલામાં નીચે જાય છે તો એ વસ્તુને આપણે ભારે કહી શકીએ તો આવી તમારે ઘરે પણ પ્રવૃત્તિ કરવાની હવે સૌથી ભારે શું છે ચાલો ઘરે તમે કાંઈ કાંઈ વસ્તુનો ઉપયોગ કર્યો હોય એનું તમારે નામ લખવાનું કે કઈ વસ્તુ તમને ભારે લાગી ત્રણ વસ્તુઓના જૂથ બનાવો જેમ કે રબર અને દડો ચાલો રબર અને દડામાં શું ભારે હોય છે તો સૌથી ભારે એમાં હોય છે દડો અને બંનેની વચ્ચે તો કે રબર અને સૌથી હલકું તો કે કાગળ અને કાગળ ત્રણ વસ્તુ છે રબર દડો અને કાગળ તો સૌથી ભારે એમાં દડો અને સૌથી હલકું હોય તો એમાં કાગળ અને બંનેની વચ્ચે હલકું નહીં ભારેય નહીં તો એમાં શું આવશે તો એમાં રબર તો આવી રીતે તમારે પણ ત્રણ ત્રણ વસ્તુ ઘરમાં શોધી આવવાની વાટકી ચમચી અને થારી તો એમાં તમે કહી શકો સૌથી ભારે થારી વચ્ચેની આવે તો વાટકી અને સૌથી હલકી ચમચી તો આ તમે બીજું નામ અહીં લખી શકો વાટકી થાળી અને ચમચી હવે તમારે આના માટે પહેલાં ત્રાજવાનો ઉપયોગ કરીને વસ્તુને જોવાનું કે વજનની પ્રમાણે એને ગોઠવવાનું સૌથી પહેલાં સૌથી હલકું પછી બંનેની વચ્ચે આવતું હોય એવું અને સૌથી ભારે ઓછામાં ઓછા પાંચ ઉદાહરણ લઈ આ કોષ્ટક પૂરું કરો ચાલો બીજા કોષ્ટકમાં તમને મેં તમને કીધું એવી રીતે તમે વાટકી ચમચી અને થાળી લખી શકો આ સિવાય હવે ત્રીજા ઉદાહરણમાં તમે કંપાસ બોક્સ પેન્સિલ અને ઇરેઝર તો એમાં સૌથી હલકી પેન્સિલ પછી ઓછી હોય એવું રબર અને ત્રીજા નંબરમાં કંપાસ બોક્સ ચાલો આ સિવાય પણ તમે તમારી આજુબાજુ તમને જોવા મળતા હોય જેમ કે શાકભાજી સૌથી આપણે એમાં લઈ ટમેટું કાકડી અને તરબૂચ તો સૌથી વધારે ભારે તરબૂજ પછી કાકડી અને સૌથી હલકું ટમેટું ચાલો એ સિવાય હવે તમે ઘરે દવાની બોટલ જે વાપરતા હોય એ પાણીની બોટલ અને નાની બોટલ અને મોટી બોટલ તો સૌથી હલકી દવાની બોટલ પછી નાની બોટલ પછી મોટી બોટલ સૌથી ભારે તો આવી રીતે તમે આ સિવાય અન્ય ઉદાહરણ પણ તમે લખી શકો તો તમારે હોમવર્કમાં તમારી નોટબુકમાં આવા પાંચ આ સિવાયના ઉદાહરણ લખવાના છે અને આઈડલ બુકમાં પણ જે આપેલું હોય એને લગતું એ પણ તમારે પેલું પેજ જે છે આઈડલ બુકનું એ પણ હોમવર્કમાં પૂરવાનું છે હવે પછીનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો